નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બેલીફનો સ્પેશિયલ ભાગ 3 લઈને આવ્યા છે, જે બેલીફની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રાજ્યની રાજધાની અને તેના મુખ્યમંત્રીઓ અને હમણાં જ જે નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, બેલીફની પરીક્ષામાં તમને આમાંથી ડાયરેક્ટ અથવા તો જોડકાના રૂપમાં તમને સવાલો પૂછાઈ શકે છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમે છેક સુધી જોશો. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં પહેલાં જોઈશું આપણે રાજ્યની રાજધાની અને તેમના મુખ્યમંત્રીઓ કયા કયા છે, બરાબર છે? તો એમાં પહેલું જોઈશું કે ગુજરાતની રાજધાની કઈ છે, ગાંધીનગર, અને તેના મુખ્યમંત્રી કોણ છે, વિજય રૂપાણી. ત્યારબાદ આંધ્રપ્રદેશની વાત કરીશું તો તેની રાજધાની કઈ છે, અમરાવતી, જે હાલમાં જ હૈદરાબાદમાંથી બદલાઈને અમરાવતી કરવામાં આવેલી છે, અને તેના જે મુખ્યમંત્રી છે તે કોણ છે, ચંદ્રબાબુ નાયડુ. ત્યારબાદ જોઈશું તો અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે, ઈટાનગર, અને તેના જે મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. ત્યારબાદ આગળ જોઈએ તો આસામની રાજધાની કઈ છે, દિસપુર, અને તેના મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલ. ત્યારબાદ આગળ જોઈએ તો બિહાર, તો બિહારની રાજધાની કઈ છે, પટના, અને તેના જે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. ત્યારબાદ આગળ જોઈએ તો છત્તીસગઢની રાજધાની કઈ છે, નયા રાયપુર, અને તેના મુખ્યમંત્રી રમણ સિંહ. ત્યારબાદ આગળ જોઈએ તો ગોવાની રાજધાની કઈ છે, પણજી, અને તેના મુખ્યમંત્રી કોણ છે, મનોહર પારીકર. ત્યારબાદ હરિયાણાની વાત કરીએ તો હરિયાણાની જે રાજધાની કઈ છે, ચંદીગઢ, અને મનોહરલાલ ખટ્ટર તેના મુખ્યમંત્રી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હિમાચલ પ્રદેશ, તો હિમાચલ પ્રદેશની જે રાજધાની કઈ છે, ધર્મશાલા, અને તેના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ. તો મિત્રો, પરીક્ષામાં તમને આમાંથી બેઠા સવાલો પૂછવામાં આવતા હોય છે, કાં તો તમને એક સવાલ અથવા તો જોડકાના રૂપમાં તમને આમાંથી સવાલો પૂછવામાં આવશે, જેમાં તમને કોઈપણ ચાર રાજ્યની રાજધાની અથવા તો કોઈપણ ચાર રાજ્યના મુખ્યમંત્રી વિશે તમને પૂછવામાં આવશે, જેમાં તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો હોય છે, બરાબર છે? તો આ વિડીયો તમે 2-3 વાર જોશો તો તમને ચોક્કસથી યાદ રહી જશે. ત્યારબાદ આગળ જોઈએ તો જમ્મુ અને કાશ્મીર, તો એની રાજધાની જે છે શ્રીનગર, એ ઉનાળામાં હોય છે, અને જમ્મુ એ શિયાળામાં, બરાબર છે? અને તેના મુખ્યમંત્રી કોણ છે, મહેબૂબા મુફ્તી. ત્યારબાદ આગળ જોઈએ તો ઝારખંડની જે રાજધાની કઈ છે, રાંચી, અને તેના મુખ્યમંત્રી કોણ છે, રઘુબર દાસ. તો ત્યારબાદ આગળ જોઈએ તો કર્ણાટકની રાજધાની બેંગ્લોર, અને તેના જે મુખ્યમંત્રી છે તે સિદ્ધરમૈયા. આ થોડું સુધારી દોજો તમે, બરાબર છે? ત્યારબાદ કેરળના જે રાજધાની કઈ છે, તિરુવનંતપુરમ, અને તેના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની ભોપાલ, અને તેના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. ત્યારબાદ મહારાષ્ટ્રની જે રાજધાની છે તે મુંબઈ, અને તેના મુખ્યમંત્રી કોણ છે, દેવેન્દ્ર ફડણવીસ. ત્યારબાદ મણિપુરની વાત કરીએ તો મણિપુરની જે રાજધાની છે તે ઇમ્ફાલ, અને તેના મુખ્યમંત્રી કોણ છે, બિરેન્દ્રસિંહ. ત્યારબાદ આગળ જોઈએ તો મેઘાલયની રાજધાની કઈ છે, શિલોંગ, અને તેના મુખ્યમંત્રી કોણ છે, મુકુલ સંગમા. અને મિઝોરમની રાજધાની કોણ કઈ છે, ઐઝવાલ, અને તેના મુખ્યમંત્રી લાલથન હવલા, બરાબર છે? ત્યારબાદ નાગાલેન્ડની કોહિમા, અને તેના મુખ્યમંત્રી કોણ છે, ટી આર ઝેલિયાંગ. ત્યારબાદ ઓડિશાની વાત કરીએ તો ઓડિશા રાજધાની કઈ છે, ભુવનેશ્વર, અને તેના મુખ્યમંત્રી કોણ છે, નવીન પટનાયક. ત્યારબાદ પંજાબની વાત કરીએ તો પંજાબની રાજધાની કઈ છે, ચંદીગઢ, અને તેના મુખ્યમંત્રી કોણ છે, અમરિંદર સિંહ. અને રાજસ્થાનની રાજધાની કઈ છે, જયપુર, અને તેના મુખ્યમંત્રી કોણ છે, વસુંધરા રાજે. સિક્કિમની ગંગટોક રાજધાની છે, અને પવનકુમાર ચામલિંગ ત્યાંના મુખ્યમંત્રી છે.
ત્યારબાદ તમિલનાડુ, એની રાજધાની કઈ છે? ચેન્નઈ. અને તેના મુખ્યમંત્રી કોણ છે? એડાપાડી કે પલાના સ્વામી, બરાબર છે. આ ત્યાંના મુખ્યમંત્રી છે અને હાલમાં જ અહીંયા એક ગવર્નર બદલાયેલા છે, બરાબર છે, તમિલનાડુમાં. એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું કોણ છે તે. ત્યારબાદ જોઈએ તો તેલંગાણાના જે રાજધાની કઈ છે? હૈદરાબાદ. જેના મુખ્યમંત્રી કોણ છે? કે ચંદ્રશેખર રાવ. ત્યારબાદ આગળ જોઈએ તો ત્રિપુરા, તો ત્રિપુરાની રાજધાની કઈ છે? અગરતલા. અને તેના મુખ્યમંત્રી માણિક સરકાર. ત્યારબાદ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? લખનઉ. અને તેના મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ. ત્યારબાદ ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન. અને તેના મુખ્યમંત્રી કોણ છે? ત્રિવેન્દ્રસિંહ રાવત. ત્યારબાદ વેસ્ટ બેંગાલની વાત કરીએ તો કોલકાતા, બરાબર છે, કોલકાતા રાજધાની છે. અને તેના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. ત્યારબાદ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીશું. મિત્રો, 29 રાજ્યો છે અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જે છેલ્લે રાજ્ય બન્યું એ કહ્યું હતું? તેલંગાણા, બરાબર છે. તો એ તમે યાદ રાખજો. તો કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો અંદમાન નિકોબાર આઇલેન્ડ, તો એની રાજધાની કઈ છે? પોર્ટ બ્લેર. ત્યારબાદ ચંદીગઢની રાજધાની કઈ છે? ચંદીગઢ. ચંદીગઢને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ ગણવામાં આવે છે, તો એ પણ તમે યાદ રાખજો. દાદરા અને નગર હવેલી, તો એની રાજધાની કઈ છે? સેલવાસ. દમણ અને દીવ, તો એની રાજધાની કઈ છે? દમણ. દિલ્હી, તો દિલ્હીની રાજધાની કઈ છે? ન્યૂ દિલ્હી. અને તેના મુખ્યમંત્રી કોણ છે? અરવિંદ કેજરીવાલ. ત્યારબાદ લક્ષદ્વીપ, તો કવારાતી એની રાજધાની છે. ત્યારબાદ પોંડિચેરી, તો પોંડિચેરીની રાજધાની પોંડિચેરી. અને તેના મુખ્યમંત્રી કોણ છે? વી નારાયણ સામી, બરાબર છે. ત્યારબાદ આગળ જોયું, જો હમણાં જ નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવેલી છે, તો તે પણ આપણે અપડેટ કરી લઈએ, જે બેલિફની પરીક્ષા માટે બહુ મહત્ત્વનું કહી શકાય. તો એમાં પહેલું જોઈશું કે બનવારીલાલ પુરોહિત, જે નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે, તે ક્યાં નિયુક્ત કરવામાં આવેલા છે? તમિલનાડુમાં. ત્યારબાદ સત્યપાલ મલિક, જે બિહારમાં તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે રાજ્યપાલ તરીકે. જગદીશ મુખી, જેમને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. ગંગા પ્રસાદ, તો એ મેઘાલય એ રાજ્ય માટે રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે. બી ડી મિશ્રા, જેમને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો દેવેન્દ્ર કુમાર જોશી, જેમને અંદમાન અને નિકોબાર આઇલેન્ડના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આ વિડીયોનો જો તમે PDFમાં ડાઉનલોડ કરવા માગતા હોય, તો અહીંયા નીચે તમને એક લિંક આપેલી છે. આ લિંક ઉપર તમે જઈને આ વિડીયોનો PDF તમે ડાઉનલોડ કરી શકો છો. હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.